નમસ્કાર મિત્રો આપ ઘેર બેઠા ઓનલાઈન લર્નિંગ કરી શકો તે માટે ટીમ્સ અને માઇક્રોસોફ્ટ ઓફિસ તમે લોગિન કઈ રીતે કરશો તે આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને આ ગૂગલ પ્લે સ્ટોર ની અંદર માઇક્રોસોફ્ટ ટીમ્સ આ રીતે તમે સર્ચ કરો એટલે આ પ્રકારના લોગો સાથેની એપ આવશે તે તમે સિલેક્ટ કરો અને આ એપ સિલેક્ટ કર્યા બાદ તેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. ત્યાર પછી મિત્રો આ એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમે તેને રન કરશો એટલે આ રીતની સ્ક્રીન તમારા સમક્ષ આવશે અને એમાં તમને સાઇન ઇન કરવા માટે પૂછશે તો આ સાઇન ઇન કરવા માટેનું બટન તમે દબાવો. એ બટન દબાવતા તમારી પાસે એ ઈમેલ એડ્રેસ માંગશે. તો તમને કોલેજ તરફથી જે ઈમેલ ઈમેલ આઈડી આઈડી પ્રાપ્ત થયું છે એ તમારે લખવાનું છે અહીં તમારું જીમેલ યાહુ કે અન્ય કોઈ પર્સનલ ઈમેલ આઈડી નથી લખવાનું આ ઈમેલ આઈડી તમને કોલેજ તરફથી પ્રાપ્ત થયું છે તે જ લખવાનું છે ત્યાર પછી અહીં સાઈન ઇન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે તમારું ઈમેલ આઈડી નાખશો તો એ તમારું ઈમેલ આઈડી અહીં દર્શાવશે અને ત્યાર પછી તમને એન્ટર પાસવર્ડ એ પ્રકારની સૂચના આપશે તો તમને જે કોલેજ તરફથી પાસવર્ડ મળ્યો છે તે પાસવર્ડ અહીં નાખવાનો છે અને ત્યાર પછી સાઇન ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે તમને તમારો આ પાસવર્ડ અપડેટ કરવાનું કહેશે પ્રાપ્ત પછી તમારો પોતાનો પાસવર્ડ અહીં નીચે બે વખત ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે સાઈન ઇન કરવાનું છે હવે આ જે તમે નવો પાસવર્ડ રાખો છો એ તમારે યાદ રાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે આ માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ છે એની અંદર તમે લોગિન થઈ ગયા છો તમને આ રીતનું પેજ તમારી સમક્ષ આવશે ત્યાર પછી ઓનલાઈન ક્લાસ કઈ રીતે શરૂ કરવા તે આ પછીના વિડીયોમાં તમને બતાવવામાં આવશે પરંતુ મિત્રો આ માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ ઇન્સ્ટોલ અને એક્ટિવ કર્યા બાદ હજી એક એપ છે જે જેની પણ તમને જરૂર પડશે તો મિત્રો ફરીથી તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ ગૂગલ પ્લે સ્ટોર ઓફિસ નામની આ એપ દર્શાવશે અને આ એપને તમે ઇન્સ્ટોલ કરી લો આ એપને ઇન્સ્ટોલ કરશો ત્યાર પછી તેને ઓપન કરશો તો આ રીતનું પેજ તમારી સમક્ષ ખુલશે અને અહીં તમને સૂચના આપી હશે કે કનેક્ટ યોર એકાઉન્ટ એટલે આમાં તમારે માઇક્રોસોફ્ટ ટીમ નું એકાઉન્ટ જોઈન્ટ કરવાનું છે એના માટે તમારે અહીં ઉપર આ જે લોગો છે એની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ખુલશે એમાં અહીં દર્શાવેલું છે કે કનેક્ટ એકાઉન્ટ આ કનેક્ટ એકાઉન્ટ ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે અહીંથી અહીં તમારી પાસે ફરીથી તમારું ઈમેલ આઈડી માંગશે તો અહીં ફરીથી તમને જે કોલેજ તરફથી ઈમેલ આઈડી પ્રાપ્ત થયું છે તે લખવાનું છે તે લખ્યા પછી નેક્સ્ટ બટન દબાવશો એટલે તમારું ઈમેલ આઈડી આ રીતે ઉપર બતાવશે તમને અને નીચે પાસવર્ડ તમે જે છે છે બદલાવેલો નવો જાતે રાખ્યો તે પાસવર્ડ અહીં લખવાનો રહેશે અને ત્યાર પછી સાઇન ઇન બટન દબાવો મિત્રો આટલું કર્યા પછી તમને તમારી સમક્ષ ફરીથી આ સ્ક્રીન આવશે અ એમાં લખેલું હશે ગેટ ઓલ યોર નોટ્સ મીડિયા એન્ડ ફાઇલ હિયર મિત્રો તમારે કન્ફર્મ કરવું હોય કે તમે આમાં લોગિન ઇન તમારું એકાઉન્ટ માઇક્રોસોફ્ટ ટીમનું કનેક્ટ થયું છે કે નહીં એ માટે તમે ફરીથી ઉપર આ લોગો ઉપર ક્લિક કરો તો એ લોગો ઉપર ક્લિક કરશો તો તમારા તમારા નામનું જે ઈમેલ આઈડી છે જે તમને કોલેજ તરફથી મળ્યું છે એ અહીં તમને દર્શાવશે તો મિત્રો આનો આગળ ઉપયોગ કઈ રીતે કરવો તે અન્ય વિડીયો દ્વારા સમજશું